नमस्कार ललिता सोसाब जो रहा छो एलके स्टार दिस रला समाचारों समाचारों विस्तार थी जुई गुजरात में आज रोज पड़ेला मावठाना कारणे खेडूतोना महामूला पाक ने व्यापक नुकसान नी भीति सेवाई रही छे। सूरतना इच्छापोर भाटा विस्तार में हजारों हेक्टर में उभा पाक ने व्यापक नुकसान थता खेडूतोनी आंखो भराई आवी छे। માત્ર ઈચ્છાપોર ભાટા વિસ્તાર જ નહીં પરંતુ ગામડાઓમાં પણ ખેતીના ઉભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। કુદરતના આ કહેર સામે લાચાર ખેડૂતો સરકાર પાસે વળતરની આશા અપેક્ષા સેવી રહ્યા છે। રાજ્યમાં પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો કહેર બનીને આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજરોજ પડેલા કમોસમી વરસાદે ભારે નુકસાની વેઠી છે, જેમાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। સુરતના ઈચ્છાપોર રોડ પર આવેલા ભાઠા ગામમાં ઉષાબેન દીપકભાઈ પટેલનું ખેતર આવેલું છે। ખેતરમાં પાપડી, ગવાર, તુવેર સહિત રીંગણના ઉભા પાકને ગતરોજ પડેલા કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન થયું છે। ખેતરમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોની આંખો ભરાઈ આવી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર ગુજરાતમાં જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોના આંખોમાં આંસુ આવ્યા છે અને મોસમ વિભાગનું જે અનુમાન હતું એ જ પ્રમાણે માવઠુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાની જે વકી હતી એ પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં પણ તમે જોવો તો 2-2.5 ઇંચથી પણ વધારે વરસાદની જે રીતે અનુમાનો પ્રમાણે વરસાદ થયો છે એને કારણે ખેતી પાકોમાં પારાવાર નુકસાન થયું છે। ખાસ કરીને જે ડાંગર કપાઈ ગયા પછી જે પરાળ છે ઘાસચારા માટે ઉપયોગ કરે છે, લગભગ 20-25 હજાર એકરમાં ડાંગર આજે ખેતરમાં ભીંજાઈ ગયું છે એટલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી છે, લગભગ 14-15 સુગર મિલો જે ક્રશિંગ કરી રહી હતી, જે રીતે વરસાદ થયો છે એટલે સ્વાભાવિક છે કે 4-5 દિવસ આ ક્રશિંગ પણ બંધ થવાનું છે અને સાથે સાથે અમારા શ્રમયોગી જે અમારા કામદારો છે શેરડી કટિંગના એને ભારે અસર થઈ છે। સાથે સાથે કપાસના પાકને પણ ભારે અસર થઈ છે, તુવેર અને ખાસ કરીને ફૂલતી જે પોંક છે જે વાની છે એને પણ ભારે નુકસાન થયું છે અને આવું જ્યારે નુકસાન થતું માવઠું થતું હોય છે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સર્વે કરીને સરકાર મદદ કરતી હોય છે। અગાઉ પણ કરોડો રૂપિયાની મદદ ખેડૂતોને થઈ છે એટલે ચોક્કસ આશા છે કે આવનારા દિવસોમાં પણ ખેડૂતોને મદદ થશે, તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને જે વેદના છે એ સરકાર સ્વીકારે અને મદદ કરે એવી અમારી લાગણી છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતમાં દારૂબંધીનો આંચડો ઓઢીને કાર્યવાહી કરવાનો સુરત શહેર પોલીસનું નાટક સેટ મોનિટરિંગ સેલે ઉઘાડું પાડ્યું છે। સેટ મોનિટરિંગ સેલની ટીમે સચિન નજીક ભાટિયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો છે। આ સાથે સેટ મોનિટરિંગ સેલે 4ની ધરપકડ કરી છે, જ્યારે 8ને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ આપીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટિયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાં વેચાણ માટે મૂકેલા રૂપિયા 9,70,440ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં 8,424 બોતલો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી। સચિન પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટાચાર પરથી પડદો ઉઠી ગયો છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। રવિવારની સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો। ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી। દરમિયાન નાનપુરા વરેકા ચકલા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય મોહમ્મદ શાહીલ તેના મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો। મિત્રો ડુમસ દરિયા કિનારે ફોટા પાડી રહ્યા હતા ત્યારે સાદિક ઉપર વીજળી પડી હતી। ગંભીર હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો। પુત્રના મોતે પગલે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ નાનપુરા બડેખા ચકલા વિસ્તારમાં ઉર્દુ સ્કૂલની પાસે રહેતા મોહમ્મદ શાહીલ સાજીદ શેખ ગત સાંજે 4-5 વાગ્યાના અરસામાં 3 મોટરસાઇકલ ઉપર તેના 5 મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો। શહેરમાં સવારથી જ વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય ડુમસ પહોંચેલા શાહીલ શેખ સહિતના મિત્રો વરસાદની મજા માણી રહ્યા હતા। શાહીલ તેમજ તેના મિત્રો મોબાઈલમાં ફોટા પાડી રહ્યા હતા ત્યારે વીજળી પડતા શાહીલ દાઝી ગયો હતો। તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો। શાહીલના મોતને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા।
नवी सिविल हॉस्पिटल पीएम रूम पर मृतक सगा संबंधी सहित मोहल्ला मोटी संख्या में पहुंची गया था। वधुमा मोहम्मद शाहिल धोरण 12 साइंस नो विद्यार्थी होवानु जाणवा मळ्युं छे। बनाव अंगे डुमस पुलिस नोंध लई तपास हाथ धरी छे। डुमस पुलिस सूत्रों जणाव्या अनुसार शाहिल डुमस दरिया गणेश मंदिर नजीक फरवा गयो हतो त्यारे ज वीजळी पड़ी हती। मेरा नाम मोहम्मद वसीम मोहम्मद हनीफ शेख है। सूरत में पहले कहाँ पे रहते हैं? काजी के मैदान में रहते हैं। क्या हुआ था, क्या बनी थी? ये मेरे भाई का लड़का उनके दोस्तों के साथ डुमस गया था, कुछ बरसात गिर रहा था बराबर, वहाँ गया तो कुछ उसके ऊपर बिजली गिरी हुई थी, इसीलिए उसकी एक्सपायर बता रहे ये लोग। इसीलिए डुमस कितने बजे गया था, कुछ किसके साथ गया था कुछ बता? ये 6 लोग थे करीबन, इसमें 5 दोस्त, 6 जन थे लोगों बराबर, इसके पीछे तो 5 दोस्तार और एक ये था, ठीक है, और ये करीबन 5:30 बजे के बीच में गया था बराबर, और मैं शादी में था, मैं यहाँ से निकला इसीलिए फ़ोन आया। इसकी उम्र कितनी है लड़के की? 16 वर्ष है। इसका नाम क्या बताया? मोहम्मद साहिल मोहम्मद रफीक से। स्कूल जाता था? हाँ स्कूल जाता था। कौन से स्कूल में जाता है? ये यहाँ अपने मजूरा के गांधी सुमे है, अल्लाह ने की जो है क्या नाम है, कौन सी क्लास में पढ़ता है? 9वीं में। इसके पप्पा का नाम? मोहम्मद साजिद मोहम्मद हनीफ शेख, काजी के मैदान से। हाँ। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत। 14वीं कुडोस नेशनल टूर्नामेंट अने 15वीं अक्षय कुमार बॉलीवुड एक्टर्स इंटरनेशनल टूर्नामेंट सूरत में योजावानी छे, जेने लई स्टील मैन ऑफ इंडिया तरीके जाणीता रेनिस वीस्पी खराड़ीए पत्रकार परिषद में माहिती आपी हती। વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગઈકાલે પૂર્ણ થઈ 14મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ, જેના વિશે કુડો એસોસિએશનના પ્રમુખ મેહુલ વોરા અને સેક્રેટરી વિસ્પી ખરાદીના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી કુલ 4100 ખેલાડીઓએ કુડો ચેમ્પિયનશીપની 232 કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં સુરતના 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એમાં જબરદસ્ત પરફોર્મન્સ આપતા સુરતના ખેલાડીઓએ 46 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, સાથે સાથે કેટલાક ખેલાડીઓએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા। આ સાથે જ આજથી હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં શરૂ થવા જઈ રહી છે 15મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ, જેમાં આવતીકાલે બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર પણ હાજરી આપશે। સુરતના રહેવાસી અને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા રેનિસ વીસ્પી ખરાડી, જેમની પાસે 13 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નામે કર્યા છે અને અન્ય ટાઇટલો પણ જીતી ચૂક્યા છે, તે અને તેમની ટીમ સમગ્ર ટુર્નામેન્ટ અને અક્ષય કુમાર વિશે પણ માહિતી આપી હતી। નમસ્કાર, મારું નામ મેહુલ વોરા છે, હું કુડો ઇન્ટરનેશનલ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ છું। અમારી સંસ્થાના ચેરમેન અને સંસ્થાપક શિયાન અક્ષય કુમાર બોલિવૂડના સુપરસ્ટાર છે। સર, કઈ પ્રકારનું ટુર્નામેન્ટનું સુરત આયોજન થયું છે અને કઈ પ્રકારનું ઇનામ વિતરણનું આયોજન છે? સર, આ અમારી 14મી નેશનલ ટુર્નામેન્ટ છે અને 15મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે। અહીંયા ભારત દેશના 38 રાજ્યોમાંથી 4000થી વધારે વિદ્યાર્થી આવ્યા છે। ટુર્નામેન્ટ સુરત પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ અને કલેક્ટર ઓક સાહેબ અને વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના મદદથી વીર નર્મદ યુનિવર્સિટીમાં 22 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કરવામાં આવી છે। અહીંયા બધા છોકરાઓનું રહેવું ખાવું પાર્ટિસિપેશન આ નિઃશુલ્ક છે। કઈ પ્રકારે આઈડિયા હોય છે આયોજનનું અને કઈ પ્રકારે બાળકો આમાં ભાગ લેતા હોય છે? તો ટુર્નામેન્ટનું આયોજનની તૈયારી નેશનલ લેવલ પર અમે અહીંયા કરીએ ત્યારે એ લોકો ડિસ્ટ્રિક્ટ લેવલ પર પોતાની ટુર્નામેન્ટ જિલ્લામાં ગોલ્ડ જીતે, એ સ્ટેટમાં ગોલ્ડ જીતે અને સ્ટેટનો ગોલ્ડ મેડલિસ્ટ વિનર નેશનલમાં આવે, તો એ પ્રકારે એનું આયોજન થાય। નેશનલમાં જે ગોલ્ડ મેડલિસ્ટ થશે એ લોકો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ એશિયા કપ, કુડો સાઉથ એશિયા કપ અને વર્લ્ડ કપ રમવા 2025 સુધી જશે। અક્ષય સર કાલે એટલે 28 તારીખે સાંજે 5 વાગ્યા પછી આવવાના છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને ક્લોઝિંગ સેરેમની માટે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ સૂત્રાણ અમરોલી કોસાળ આવાસ પર્ય વિભાગ સુરત શહેર આયોજિત 74મો ભારતીય સંવિધાન દિવસની ઉજવણી તેમજ જાગૃત નાગરિક મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો। ભારતીય બૌદ્ધ મહાસભા તાપી જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ પવારના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન પદે ભારતીય રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિજયભાઈ મૈસુરિયા, ગુજરાત લઘુમતી બોર્ડના માજી સદસ્ય આપા સાહેબ કાશીનાથ સિરસાટ, ભારતીય બૌદ્ધ મહાસભાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ સામુત્રે, બૌદ્ધ સમાજના અગ્રણીઓ RK સોનવણે તથા
अग्रणी मनोजभाई ससानिया मुख्य मेहमान पदे करुणा शांति बुद्ध विहार कोसार खाते भारतीय संविधान पूजन करी कार्यक्रमनी शुरुआत करी हती। कार्यक्रम में सेंट्रल बैंक ऑफ इंडियाना निवृत्त डेप्यूटी मैनेजर प्रखर डॉक्टर आंबेडकर वादी माननीय नानुभाई परमार तेमज ईबी निवृत्त अधिकारी समता नवयुवक मंडलना अग्रणी गोविंदभाई कुंवरनु साल पुष्पगुच्छ सील्ड आपी सम्मानित करवामां आवी। 74મો संविधान दिवस निमित्ते भारतीय बंधारण समिति ने तमाम महापुरुषों ने अभिवादन करेल हतु। भारतीय बौद्ध समाज विकास परिषद क्षमता महिला मंडल पंचशील महिला सुमन मंदिर कार्यकर भीम सैनिक जागृत नागरिक मोटी संख्या में उपस्थित रही संविधान अमर रहो ना नारा गूंजा आव्या हता। दिलीप के सिरसाट भारतीय बौद्ध समाज विकास परिषद सूरत शहर अग्रणी આજે 74મો ભારતીય સંવિધાન દિવસની ઉજવણી દર વર્ષે કરુણા શાંતિ મા બુદ્ધ વિહાર કુસાળ ખાતે યોજવામાં આવે છે। આજે પણ ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ અને બુદ્ધ મહાસભા સુરત શહેર દ્વારા 74મો ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને અમે દર વર્ષે ભારતીય બંધારણ સમિતિમાં જે મહાનુભાવો હતા જેવા કે બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને અભિવાદન કરીને જે ભારતને બંધારણ 1946માં તૈયાર કરવામાંની શરૂઆત કરી હતી અને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની ટીમે ભારતનું બંધારણ તૈયાર કરી દેશને સુપ્રિત કરેલ હતું અને ખરેખર ભારતીય બંધારણને કારણે જ આજે દેશમાં બંધુત્વતા ભાઈચારો સમાનતા અને માનવતાના તમામ ધર્મના લોકો એક સંપીને રહે છે એ જ ભારતીય સંવિધાનની ખાસિયત છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। તો આ અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેશે એલકે સ્ટાર ન્યૂઝના સમાચારો। નમસ્કાર।